હેલો, નમસ્તે, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ સ્પેશિયલી છઠના દિવસે બનાવી અને સાતમ પર ખવાતા મીઠા થેપલાની રેસીપી. તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ. સારી લાગે તો બીજાને જરૂરથી શેર કરજો. આ ગળિયા થેપલા બનાવવા માટે મેં અહીંયા મેઝરમેન્ટથી જોઈએ તો 1 કપ જેટલો દેશી ગોળ લીધેલો છે. આ ગોળને પહેલાં તો તમારે ડાયરેક્ટલી પાણીમાં ઉગાડવો હોય તો એમ પણ કરી શકાય. હું અહીંયા થોડું એવું પાણી ગરમ કરી અને બધા ગોળને તેમાં ઉમેરી દઈશ. અહીંયા ટોટલ 1 કપ ગોળ હોય તેનું પરફેક્ટ માપ છે. 1/2 કપ જેટલું પાણી અને 2 કપ જેટલો ઘઉંનો લોટ. જો આ પોર્શનથી તમે મીઠા થેપલા બનાવશો તો વધારે મીઠા પણ નહીં અને મોરા તો બિલકુલ નહીં લાગે. હવે મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને પાણીમાં ધીમે ધીમે હલાવતા રહેશું જેથી કરીને ગોળ ફટાફટથી ઓગળી જાય. ગળિયા થેપલા બનાવતી વખતે બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગોળવાળા પાણીને ડાયરેક્ટલી ઉપયોગમાં બિલકુલ નથી લેવાનું. એકવાર ગોળ સારી રીતે પાણીમાં ઓગળી જાય અને ઠંડો પડી જાય ત્યારબાદ તેનો ઉપયોગ ગાળીને જ કરીશું. તો હવે આપણો ગોળ પણ અહીંયા સારી રીતના ઓગળી ગયો છે તો હું પહેલાં તેને ગાળી લઈશ. ગોળવાળું પાણી ગળાઈ ગયા બાદ એકદમ સરસ રીતના કચરો પણ નીકળી ગયો છે. હવે સેમ બાઉલના માપથી જેમ 1 બાઉલ ગોળ હતો તેમ 2 બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે. તેમાં થોડો એવો નટી ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું. તમને પસંદ હોય તો અહીંયા વરિયારીનો ઉપયોગ પણ કરી શકો છો. 1/2 જેટલી એલચીને સરસ રીતના સ્મેશ કરી અને આમાં ઉમેરી દઈશું. હવે ધીમે ધીમે કરીને લોટને સ્મૂધનેસ આપવા માટે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું. પૂરી બનાવતા હોય ત્યારે તમે તેલનું મોણ પણ આપી શકો છો, પણ થેપલા બનાવવામાં જો ઘીનું મોણ આપશો તો થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બધું ગોળવાળું પાણી એકસાથે બિલકુલ નથી ઉમેરવાનું. થોડું થોડું કરી અને ગોળવાળું પાણી ઉમેરતા જશું અને બધી બાજુથી લોટને ભેગો કરી એકદમ સરસ એવો લોટ બાંધી લેવાનો છે. આ મીઠા થેપલાનો લોટ આપણે જેવો ભાખરીનો હોય તેના કરતાં થોડો એવો ઢીલો રાખીશું. તો એકવાર થેપલાનો લોટ સારી રીતના બંધાઈ જાય ત્યારબાદ હાથમાં ઘી ચોપડી અને સારી રીતે તેને મસળી લેશું અને ઢાંકણ ઢાંકીને જ રાખી દેવાનું છે જેથી કરીને બીજા બધા થેપલા બનતા હોય ત્યારે વધેલો લોટ કડક ન થઈ જાય. હવે પાટલા વેલણની મદદથી એક મીડિયમ સાઇઝનું લૂવું લેશું. આપણે રેગ્યુલર ભાખરી હોય તેના કરતાં થોડો એવો નાનો લૂવું લેવાનું છે. જો એવી રીતના સરસથી ન વણાતું હોય તો પાટલા પર પણ તમે થોડું થોડું ઘી ઉમેરી શકો છો, પણ આપણો લોટ એકદમ સુપર સોફ્ટ છે તો સરસ રીતના આપણા થેપલા વણાતા જશે. તો હવે આવી રીતે 1 બાય 1 હું અહીંયા બધા થેપલા વણીને તૈયાર કરી લઈશ. તલ અને વરિયારી ઉમેરશો તો તેના લીધે થેપલાનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. તો હવે 2 થી 3 જ મિનિટમાં આપણા બધા થેપલા વણાઈને તૈયાર થઈ ગયા છે. તો ત્યાં સુધી આપણે લોઢીને પણ ગરમ થવા મૂકી દઈએ. તમે ઘરમાં રહેલી ભાખરી રોટલીવાળી કોઈ પણ લોઢીનો ઉપયોગ કરી શકો છો. હું એકદમ સરસ એવી પ્રિન્ટ આવે તે માટે ઢોસાની જે લોઢી હોય તેનો ઉપયોગ કરી રહી છું. તો હવે અહીંયા લોઢી ગરમ છે તો તેના પર થેપલું ઉમેરી દઈએ. થેપલું ઉમેરાઈ જાય ત્યારબાદ સાઇડમાં થોડું એવું ઘી ઉમેરી આ થેપલાને તેના પર બધી બાજુ સ્પ્રેડ કરી લેવાનું. હવે 1 મિનિટ જેવો સમય થાય ત્યારબાદ થેપલાને ડન કરી લેશું અને સેકન્ડ સાઇડ પણ થોડું એવું ઘી લગાડી દઈશું. બીજી બાજુ પણ ઘી લગાડાઈ જાય ત્યારબાદ સ્પ્રેડ કરી અને મીડિયમ ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન જેવી પ્રિન્ટ આવે ત્યારબાદ થેપલાને ઉતારી લેશું. તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ એવું આપણું થેપલું કૂક થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ વખતે છઠના દિવસે ઘરે આ મીઠું થેપલું એટલે કે ગળ્યું થેપલું જરૂરથી બનાવજો અને આશા છે તમને મારી આ રીત પસંદ આવી હશે. તો બીજાને શેર કરી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.